राहुल भाई, बाकी जना नाम मने नहीं खबर है बधा लोगो। बोले गुजराती समझो छो के? हाँ, एट गुजरात ना छे एटले हॉकी अने मारो कोई ज नातो नथी। અને મને એવું આવડતું નથી, જ્યાં જવું ત્યાં એવું કહું કે મારો નાતો આ ગામ સાથે છે। સીધી સાદી વાત છે કે હોકી અને મારો કોઈ જ સંબંધ નથી। મેં હમણાં સલાર સાહેબને કહ્યું કે આઠમા ધોરણમાં વ્યાયામ અમારે ભણવામાં આવતું, એની એક બુક પણ આવતી અને એમાં એક પેજમાં હોકીનો પરિચય આવતો। બસ આટલું હોકીથી મારો પરિચય છે, એ સિવાય હોકી સાથે મારો સીધો નાતો નથી। પણ આનંદનો વિષય છે કે ડીસાના આંગણે આખા ગુજરાતની ટીમો એકત્રિત થાય અને એવા સિનિયર લોકોની આ સ્પર્ધા યોજાય, એની બહુ ખુશી છે કે ડીસાના યજમાન પદે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આપ સૌનું ડીસાના આંગણે સ્વાગત કરીએ છીએ। સેલાર સાહેબ તો આ મારું મળવાનું પહેલી વાર થયું, પણ ફોન ઉપર 5-7 વખત વાત થઈ છે એટલે એમનો પરિચય છે। વિપુલભાઈ હમણાં વાત કરતા હતા કે સ્પોર્ટ્સ માટે કરીને હવે જાગૃતિ આવતી જાય છે। આપણે ત્યાં પહેલેથી શારીરિક વિષયો ઉપર ધ્યાન અપાતું રહ્યું છે અને એટલે ધર્મગ્રંથોમાં પણ એ વાત લખી કે શરીર માધ્યમા ખલુ ધર્મ સાધનમ। તમારે ધર્મની પ્રાપ્તિ કરવી હોય તેનું માધ્યમ તો શરીર જ છે। શરીર નહીં હોય સ્વસ્થ તો ધર્મની સાધના પણ નહીં થઈ શકે। અધ્યાત્મની વાત તો બહુ દૂરની છે। એટલે શરીરની સ્વસ્થતા હોવી, આજકાલ તમે ટીવી પર યોગા યોગા બહુ સાંભળતા હશો, હાથ લાંબા કરવાના, પોળા કરવાના, પગ ઊંચા કરવાના, નીચા કરવાના, એ લોકો યોગા સમજે છે। વસ્તુ તો યોગ, પણ આપણે અંગ્રેજીથી પેલા અઠવાડું ખાઈ ગયા છીએ એટલે યોગનું યોગા કરી નાખ્યું। રામનું રામાન, કૃષ્ણનું કૃષ્ણન, મહાભારતનું મહાભારત, વસ્તુતઃ યોગ। અને યોગમાં પણ અષ્ટાંગ યોગ, હવે એનો અત્યારે પરિચય અપાય એટલો સમય નથી, પણ એ જે સાધના છે એ સાધના માટે શરીરનું સ્વસ્થ હોવું અને એમાં પણ રમતના વિષયને સાથે સાંકળ લેવામાં આવે અને એના દ્વારા જો શરીર સ્વસ્થ રહે તો બધા જ ખેલ, ભલે ક્રિકેટ હોય, ભલે હોકી હોય, ભલે ફૂટબોલ હોય, ભલે કબડ્ડી હોય, પણ એ તમામ વસ્તુઓમાં ગેમો બે પ્રકારની હોય છે, આપ સૌ જાણો છો કે ગેમ્સમાં એક તો બેઠા બેઠા કેરમ રમી શકો, શતરંજ રમી શકો, મગજથી તમે ચલાવો, તાસ્તા પત્તા ખેલો, આપણે ત્યાં પહેલાં ચોપાટ ખેલવવામાં આવતી, અને બીજું મેદાન ઉપર જઈને રમવામાં આવે। આ બધી ગેમ્સ મેદાન ઉપર જઈને રમવાની, અને હોકીમાં તો હમણાં જ મારી ચર્ચા ચાલતી હતી સાહેબ સાથે, એટલા બધા હવે વેરિએશન આવ્યા છે। આ તમે જે ખેલો છો કદાચ મેદાની હોકી કહેવાતી હશે, હા ફિલ્ડ, પછી પેલી આઈસ હોકી જે થાય છે બરફમાં એ અલગ હોય છે, ચાર દિવારોની વચ્ચે થાય છે એ રોલર કે રનર કહે છે અને એ પણ અલગ હોય છે। ખેર એ બધા અલગ અલગ વેરિએશન, મારા કરતા તમે બધા વિષયને સારી રીતે જાણો છો, અને હોકી નવો ખેલ નથી, આપણા સુધી ભલે મોડે પહોંચ્યો હશે એવું બને, પણ લગભગ હું જાણું છું ત્યાં સુધી 4000 વર્ષ પહેલાથી હોકીની શરૂઆત મિશ્ર અને યુનાનમાં થઈ ચૂકી હતી, અને મિશ્ર અને યુનાનમાંથી પ્રસરતા પ્રસરતા ભારતમાં અંગ્રેજોનું શાસન હતું અને અંગ્રેજોનું લશ્કરની છાવણીઓ જ્યાં જ્યાં હોતી હતી એ છાવણીના સૈનિકો હોકી રમતા હતા, સાહેબ મારી વાત કદાચ બરાબર છે, અને એમાં બે રાશિનું પ્રધાનત્વ એ વખતે પણ રહેતું હતું, લાહોર અને લખનૌ એ એમાં સૌથી આગળ હતા અને ઝાંસી અને જબલપુર એટલે મકર રાશિને મેષ રાશિ આ એમાં આગળ પડતા હતા, અને એમણે ખૂબ સારું કામ આ વિષયમાં કર્યું। રીતસરની જેને હોકી ટુર્નામેન્ટ કહીએ છીએ અથવા તો હોકીનો ખેલની રીતસરની શરૂઆત કહીએ તો કલકત્તાથી આપણે ત્યાં પ્રવેશ થયો અને પછી ધીરે ધીરે પ્રસરતી ગઈ। 1975માં કદાચ વર્લ્ડ ચેમ્પિયન આપણે બન્યા, બહુ મોટી સિદ્ધિ હતી, અને 75 પછી આજ સુધી એવો મોકો કદાચ નથી ઊભો થયો, પણ 1975નું જે વર્લ્ડ ફેમસ હિન્દુસ્તાન હોકીમાં થઈ ગયું અને કદાચ એ રેકોર્ડ પણ આજ સુધી બીજું કોઈ તોડી નથી શકી એટલો મોટો રેકોર્ડ આપણે બનાવ્યો, એના પછી 8 ગોલ્ડ મેડલ ભારતે જીત્યા છે વિશ્વકક્ષાએ, 8 ગોલ્ડ મેડલ, 2 કદાચ રજત ચંદ્રક પણ આપણે લીધા છે અને 2 કાંસ્ય ચંદ્રક પણ લીધા છે, ખેર
પણ એ ધીરે 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 જે પ્રગતિ થતી ગઈ હોકીની, અને આજે આ હોકી નવા સ્વરૂપમાં, હમણાં સાહેબ વાત કરતા હતા કે મેદાન બનાવવામાં, હવે જે નવું મેદાન બનાવે છે 8 કરોડ રૂપિયાનો ખર્ચો ખાલી મેદાન બનાવવામાં જાય છે, અને એ પણ 8 જ વર્ષ ચાલે છે, પછી આગળ ચાલતું પણ કામ પણ નથી આવતું. તો આટલું બધું એ ડેવલપમેન્ટ જે છે, વિકાસ જે છે, વિકાસ કોઈ એક ભેજાની, કોઈ એક પાર્ટીની, કોઈ એક સરકારની, કોઈ એક માણસની એ નથી હોતી. હંમેશા વિકાસ પહેલા ધીમી ગતિએ જાય અને પછી એની ગતિ બદલાય. એટલે પહેલા સરવાળાથી ચાલે, 1+1 2+2 3+3 4 એવી રીતે ચાલે, અને પછી એ ગુણાકારમાં ચાલે કે 4×4 સીધું 16 થાય, પછી 16×16 થઈ જાય, એટલે પછી એની ઝડપ જે છે એ વધતી જાય. એમ વિકાસની જે ઝડપ વધી છે અને આખી દુનિયામાં વધી છે. તમે જોતા હશો કે ફોન અહીંયા નહોતો અને રાજીવ ગાંધીની સરકારમાં શ્યામ પિત્રોડા, એમના દ્વારા STD, સાહેબ તમને તો કદાચ આ ઘટનાઓ યાદ હશે, એ આપણને ભારતને મળ્યું. અને પછી જે ઝડપ થઈ એની, પછી ઇન્ટરનેટની શરૂઆત, અને 1991 એના પછી તો આપણે શરૂઆત કરી જાણે, અને ધીરે 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 જે એનો વિકાસ થતો ગયો, આજે 4G થી 5G ઉપર આપણે કૂદકો મારી રહ્યા છીએ. તો પછી જે ઝડપ થાય છે એ બહુ ઝડપ જલ્દી થાય છે. હમણાં હમણાં યાદ છે કીપેડ ફોન વાપરતા હતા, અને હવે કીપેડ ફોન જોવા નથી મળતો. એટલે એ રીતે હોકીની પણ જે પ્રકારે સ્પીડ આવી છે, અને ભારતની જનતાને હોકી શું છે કદાચ આમ પબ્લિકને ખબર નહોતી, મિલિટરી અને ખેલાડીઓ જાણે સ્વાભાવિક છે, પણ હું માનું છું કે શાહરૂખ ખાનની ચકડે ઇન્ડિયા, હા, અને ચકડે ઇન્ડિયા જે આવી ધ્યાનચંદ ઉપર બની હતી કે વર્લ્ડ કપ ઉપર બની હતી, અને એ જે ફિલ્મના કારણે કરીને બધાને હોકી શું છે એની વસ્તુ ભારતની પ્રજાના મનમાં, આમ પબ્લિકના મનમાં એ વસ્તુ સ્થાપિત થઈ. ધ્યાનચંદનું નામ તો બહુ મોટું છે કે એમને એવોર્ડ વગેરે પણ ઘણા બધા મળ્યા છે, અને ઘણું બધું કામ પણ એમણે કર્યું છે. આપણામાંથી પણ ધ્યાનચંદ જેવી સિદ્ધિ તમારા જ માંથી બેઠેલા લોકો પ્રાપ્ત કરે, ખૂબ આગળ જાય, અને હોકી જ નહીં બાકીના બધા જ ક્ષેત્રમાં રમતગમતની સાથે સાથે મગજનો કે હૃદયનો પણ વિકાસ થાય, અને આખા વિશ્વમાં આપ સૌનું નામ રોશન થાય. આપ આગળ વધો, હોકીની સાથે સાથે રાષ્ટ્ર માટે કરીને, ધર્મ માટે, સંસ્કૃતિ માટે, જે દેશમાં જન્મ્યા છીએ, જે ભૂમિમાં બેઠા છીએ, કે જે મા બાપે તમને જન્મ આપ્યો છે એના માટે તમે કામ કરતા થાઓ, એ શિક્ષા પણ સાથે સાથે લેતા રહીએ. હવે તો મહિલા હોકી પણ ચાલુ થયું છે, અને ચાલુ થયું એટલે ઘણી બધી એની વિકાસ થયો છે. 1908 અને 1928માં જ્યારે હોકીની વિશ્વકપ યોજાતા હતા, એ વખતે મહિલાઓને ક્યાંય મેદાન ઉપર સ્થાન નહોતું, અને એ આપણા ત્યાંની વાત નથી. જે લોકો અંગ્રેજીયતની વાતો કરે છે અને પશ્ચિમનું અનુકરણ કરે છે, વિક્ટોરિયાના શાસનમાં મહિલાઓના ફિલ્ડ ઉપર આવવા ઉપર પ્રતિબંધ હતો, પણ ધીરે ધીરે એ શરૂઆત થઈ, અને મહિલા હોકી પણ ખૂબ સારી રીતે અત્યારે પ્રચલિત થઈ છે, પ્રસારિત થઈ છે. એની પણ કદાચ અહીંયા એકાદ મેચ યોજાવાની છે. આ સારા નિશાન છે કે આપણે બધા આ દિશામાં પ્રગતિ કરી રહ્યા છીએ. આપ સૌ આ વિષયના તજજ્ઞ છો, એટલે મારું બોલવું એ દૂધપાકમાં દાળનો કડછો નાખવા બરાબર છે, કેમ કે તમે બધા વિષયના જાણકાર છો અને હું એમાં અંગૂઠા છાપ છું, એટલે હું એમાં બોલવું એ યોગ્ય ન ગણાય. હું તો ખાલી આપ સૌને શુભકામનાઓ આપું કે આપ સૌ આ પ્રતિ ખૂબ જાગૃત છો, અને જાગૃત થાઓ, આગળ વધો, નિરોગી રહો, અને આખા દેશને નિરોગી કરો. આપ આપનું કર્તવ્ય બજાવતા રહેશો તો મા ભારતી આપનો માર્ગ પ્રશસ્ત કરશે. અસ્તુ, ધન્યવાદ.